આજે બસ ખરીદી ખરીદીમાં જ સખત લેટ થઈ ગયું છે, બટ મને એવું હતું કે લેટ ભલે થઈ જાય, ઉત્તરાયણની શોપિંગમાં કોઈ કમી ના રહેવી જોઈએ. બિલકુલ, અને ઉત્તરાયણની વાત આવે ને તો ત્યારે આ વર્ષે તો બીટીવી જે છે એમને પ્રોપર રંગ જમાવ્યો છે, કેમ કે અલગ અલગ એવા ચહેરાઓ સાથે આપણે ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ છીએ અને તમને કરાવડાવીએ છીએ, એટલે આ વર્ષની ઉત્તરાયણ તમારા માટે પણ એટલી જ ખાસ રહે. અને આજે બીટીવી સાથે જે સ્પેશિયલ આવી ગયા છે આરજે સમીના, તમે એમને રેડિયો 1 પર સાંભળ્યા હશે અમદાવાદી જલસો શોમાં. હા, એક વાર તમારી ટેગલાઈન તમારા જવાજમાંથી છે. સો યસ, ઉત્તરાયણ તહેવાર કે ટિપિકલ આવા અમદાવાદી તહેવારો એટલે દિલથી વધારે નજીક છે, બીકેઝ રેડિયો પર પહેલા આ ટેગલાઈન આવે છે, દેટ ઇઝ અમદાવાદી જલસો વિથ અદ્દલ અમદાવાદી છોકરી આરજે સમીના. હવે આ અદ્દલ અમદાવાદી પણું છે એ તમે ઉત્તરાયણ પેટ ભરીને ના મનાવો ત્યાં સુધી સાર્થક ના થાય, પેટ ના જ ભરાય ત્યાં સુધી. અને અદ્દલ અમદાવાદી કીધા હોય દેટ મીન્સ કે દરેક તહેવાર ને સ્પેશિયલી ઉત્તરાયણ તો બસ અલગ જ રીતે સેલિબ્રેટ થતી હોય, જેની અંદર ખાણીપીણી આવી જાય, પતંગો આવી જાય, તમારું ગળું બેસી જાય ત્યાં સુધીની બૂમો આવી જાય અને રાતનો ગરબો આવી જાય. એક્ઝેક્ટલી, અને એટલે જ આજે સમીના આપણી સાથે છે. પણ સમીના, તમારું આ લેટ આવવાનું કારણ શું? એક તો ઉત્તરાયણની શોપિંગ છે, તમે કહો છો તમે આટલા એક્સાઇટેડ છો, તો વોટ ઇઝ ધ રીઝન? મને ખરેખર એમ હતું કે આજે મેં પ્રોપ્સ લીધા, આજે મેં પતંગો લીધી, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક એવી વસ્તુઓ. અને મેં પછી 5-6 કિલો ચીકી પણ સાથે લઈ લીધી. 5-6 કિલો બસમાં? હા, એટલે શરૂઆત થશે આનાથી, પણ એ જ શોપિંગમાં મને લેટ થઈ ગયું છે. એટલે એકચ્યુઅલી આ સાર્કેઝમ હતું, બહુ બધી કહેવાય 5-6 કિલો. ઓ માય ગોડ, મને એમ કે આ તો ખૂટી પણ છે, આ તો દિવસની 2 કલાકમાં ખાલી થઈ જશે. ઓકે, તો હવે આજે આપણને ખબર પડી ગઈ છે કે આજે સમીના ઇઝ એક્ચ્યુઅલ ફૂડી, અને 5-6 કિલો ચીકી એમને ખાલી બસ 1-2 દિવસ માટે અને એમાં પણ 1-2 કલાક માટે જ જોઈએ છે. બાકીના દિવસની ફૂડ ખરીદી આવતી રહેશે. બહુ બધું શોપિંગ કરીને આવ્યા છો, અહીંયાથી અમને કીધું કે આરજે સમીના આવી ગયા છે પણ એમની કારમાં બહુ બધો સામાન છે, મને બેસવા માટેની જગ્યા મુશ્કેલથી મળી છે. આઈ વોન્ટ ટુ સી દેટ, કયું કયું શોપિંગ કરીને આવ્યા છો તમે? My God. So okay. You can see that. આટલું બધું. The hat. Also, wear the one. બિલકુલ, I will. ઓકે, એટલે મારા માટે પણ શોપિંગ થઈ ગઈ છે. સમીના, તમે બહુ બધી વસ્તુઓ લઈ આવ્યા છો, એટલે આઈ થિંક હવે આના માટે જે છે ને અહીંયા ઊભા ઊભા તો આ નહીં જ જોઈ રહેવાય. એક કામ કરીએ, અહીંયાથી જે છે આપણે જવાનું છે, તમે એક સ્પેશિયલ જગ્યાએ બધાને લઈ જવા માંગો છો, ત્યાં જતા પણ જઈએ ને ઓન ધ વે આ બધું જોઈએ. ડેફિનેટલી. ડીલ? ડીલ. ઓકે. સમીના યાર, એટલે આ તમારો તો ફૂલ ઓન આમ સ્વેગ વાળી ઉત્તરાયણનો પ્લાન થઈ ગયો છે. આ ચશ્મા, એના જો વીગ નું તો અહીંયા પણ લાગી ગયું છે, એની મૂછો પર, બિલાડીની મૂછો પર સરસ કેટ આઈઝ છે આ. એન્ડ લુક એટ ધીસ, તમારે તાળીઓ પાડીને સેલિબ્રેશન કરવું હોય, ચીયર કરવું હોય તો બધું બહુ પરફેક્ટ મેચ થાય. અને આ પહેરીને તમે અગાશી પર એકબીજાની સામે જુઓ તો કોઈને ખબર ના પડે કે તમારા લંગસિયા ક્યાં નખાઈ રહ્યા છે. લપેટની જગ્યાએ તમે મ્યાઉ. Wow, catchy eyes, Nijem. Of course. એટલે ઉત્તરાયણ ઇઝ ટોટલ ધમાકા, ફૂલ ટુ જલસાવાળો આ તહેવાર છે અને એમાં કોઈ જ કમી ના રહેવી જોઈએ. અને આ પ્રકારની બધી વસ્તુઓ તો કેટલો ચાર્મ એડ કરે, યુ સી. કલરફુલ ઉપર વાલે ની મુજે કિતના સુંદર બનાયા હૈ. સો યે ઇસકા નામ હૈ, ઇસકા રાઝ ક્યા હૈ? ઇસકા રાઝ હૈ ઉત્તરાયણ કી ખુશિયાં જો અંદર સે ફુદક ફુદક કે આ રહી હૈ પોપકોર્ન કી તરહ. અરે, ઉત્તરાયણ ની ખુશિયો પર થી યાદ આવ્યું, એટલે આપણે જઈ ક્યાં રહ્યા છો? તમે કઈ એવી જગ્યા લઈ જાઓ છો કે જે તમે તમારી રીતે સેલિબ્રેટ કરો છો અને અમને કઈક મેસેજ આપવા માંગો છો? વોટ ઇઝ ધેટ, વિચ ઇઝ ધ પ્લેસ? દીપાલી, એકચ્યુઅલી હું એક્ઝેક્ટ તો રિવીલ નથી કરવા માંગતી હું તમને ક્યાં લઈ જઈ રહી છું, પણ હિન્ટ એવી આપી શકું કે મારા મતે ફૂલ ટુ ધમાલ મસ્તી વાળી ઉત્તરાયણ જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી જ ઇમ્પોર્ટન્ટ સેફ ઉત્તરાયણ પણ છે. બિલકુલ, એટલે હું સ્ટ્રોંગલી એમાં બિલીવ કરું છું કે દરેકે દરેક અમદાવાદી, જેમ કે ઉત્તરાયણ એનો સૌથી પહેલો ધ મોસ્ટ ફેવરેટ તહેવાર છે, એને થોડા
સેફટી પ્રિકોશન સાથે અગર સેલિબ્રેટ કરે ને તો સોને પે સુહાગા મિલેગા દોસ્ત. અને હું તમને એવી જ જગ્યાએ લઈ જઈ રહી છું જ્યાં આપણે પ્રેક્ટિકલી જોઈ શકીએ કે એકચ્યુઅલી સેફ ઉત્તરાયણ એટલે શું, એ કેવી રીતે સેલિબ્રેટ કરવાની હોય, શું કરવાનું હોય. હા, કેમ કે કેવું છે કે આપણને બધાને ખબર છે કે સેફ રહેવું છે. ઓકે, તમે બર્ડ્સને જે છે સાચવો, એન્વાયરમેન્ટને સાચવો, પણ કેવી રીતે સાચવો એ નથી આઈડિયા હોતો મોસ્ટલી કોઈને, થોડો ઘણો હશે. એટલે શું એવું જ કંઈક તમે પ્લાન કર્યું છે કે બધા અમદાવાદીઓ છે અને સ્પેશિયલી તમારા બધા જેટલા લિસનર્સ છે એ લોકોને, અમારા વ્યુઅર્સ, એ લોકો આ જાણી શકે? એક્ઝેક્ટલી, હું અત્યારે રેડિયો પર અમદાવાદી જલસોમાં પણ આ જ પેક પર વાત કરી રહી છું કે અમદાવાદી ઉત્તરાયણનું અગર જાહેરનામું હોય કે જે લોકો બનાવે, તો એમાં કયા કયા ક્લોઝ તમે નાખવા માંગશો, કઈ કઈ એવી વસ્તુઓ કે જેમાં તમે દંડ ફટકારશો લોકોને આ કરવા બદલ. ફોર એક્ઝામ્પલ, સુરતમાં પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું, એની અંદર તો લિટરલી અરેસ્ટ વોરન્ટ, અરેસ્ટ જ કરી લેશે કે અગર મોર્નિંગ 6 to 8 એન્ડ ઇવનિંગ 5 to 7માં તમે ધાબા પર પતંગ ઉડાડી, તો કેમ કે આ સવાર અને સાંજની બે કલાકો એવી છે જેમાં મેક્સિમમ બર્ડ્સ આકાશમાં ઉડતા હોય. અને એવા કેસમાં અગર તમે ચાઇનીઝ દોરી અને પતંગ આકાશમાં, તો ડેફિનેટલી એ એમના માટે ઇન્જરી નોતરશે જ. રાઈટ રાઈટ રાઈટ. મને લાગે છે કે આ સુરતનો આ જે નિર્ણય છે ને, એનાથી ઘણો ફરક પડશે બીજી બધી જગ્યાએ પણ. કેમ કે એક જે છે ને, એ વધારે પડતો એક જે તમે કડક કાયદો લાવો ને, એ સાંભળીને જોઈને પણ ઘણો ફરક પડતો હોય. હા, એટલે અમદાવાદના લોકોને થેન્કફુલી હું કહું કે અહીંયા આટલા રિસ્ટ્રિક્શન્સ નથી, પણ તમે જાતે તમારી જાતને થોડું રિસ્ટ્રિક્ટ કરો, અને ભલે પોલીસ અરેસ્ટ કરે કે ના કરે, પણ તમે તમારી જાત માટેનું એવું જાહેરનામું બહાર પાડો કે ભાઈ આ ઉત્તરાયણ તો હું આ કલાકોમાં પતંગ નહીં ચગાવું, આ ઉત્તરાયણ હું કચરો નહીં ફેલાવું, આ ઉત્તરાયણ હું ચાઇનીઝ દોરા તુક્કલ નહીં વાપરું, જેનાથી પણ આગ લાગવાના બનાવો બને છે. તો આવી નાની નાની વસ્તુઓને આપણે ધ્યાન રાખીએ, એ જ વાતો ઓનેર પણ થાય છે અને વીટીવી પર પણ હું એ જ કહેવા આવી છું ખાસ. બિલકુલ. તો આજે સમીના જે છે ને, નાની નાની વાતોનું ધ્યાન રાખે છે અને એમને આવી કલરફુલ વિગ્સ ને એવું પણ બહુ ગમે છે. એટલે ઇન શોર્ટ, એ ફેસ્ટિવલ એકદમ, હા, એટલે આ બધું પણ સાથે ખરું જ, આ રીતના ફૂલ ઓન એન્જોય કરવામાં માને છે. પણ એમનો એક સ્પેશિયલ વે છે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનો, એ શું છે એ આપણે જાણીએ અને એ જ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ. વીટીવીથી આપણે ઓન ધ વે ત્યાં પહોંચી જઈએ છીએ થોડી જ વારમાં. જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ. ઓકે, કેવું લાગ્યું આ ડેસ્ટિનેશન? આઈ થિંક ઇટ્સ સુપર્બ. કેમ કે સાંભળ્યું છે ઘણું બધું, પણ સ્પેશિયલી ઉત્તરાયણમાં જ એવું લાગે છે કે અહીંયા રશ હોતો હોય છે અને પોતે જાતે શું કરવું, ઇનિશિયેટિવ લેવો હોય. એક્ઝેક્ટલી, મેઇન મકસદ એ જ હોય છે કે આજે ચલો કોઈકના મનમાં એવી જીવદયા જાગી પણ ખરી, એમણે પોતાની અગાશી પર કોઈક બર્ડ ઇન્જર્ડ જોયું, તો તરત ઓન ધ સ્પોટ શું કરવાનું? ઘણા બધા લોકો એટલા ડરી જાય છે કે લોકો જાતે જ ઘરમાં એ જ સ્ટાર્ટ કરી દે છે. તો એમને કહીએ કે તમારો પ્રેમ બહુ પ્રોપર છે પક્ષીઓ પ્રત્યે, એનિમલ્સ પ્રત્યે, પણ એ પ્રોપર સાચી સૂઝબૂઝથી લગાડો. એટલે આપણે જીવદયામાં હવે અંદર આગળની ડિટેલ્સ તમને કહીશું કે કઈ રીતે શું કરવું અગર તમે ઉત્તરાયણને દિવસે કોઈક આવી રીતે કોઈને ઈજા પામતા જુઓ તો. બિલકુલ સમીના, બહુ સરસ જગ્યાએ લાવ્યા છો. એટલે આ ઉત્તરાયણ તો વીટીવી માટે વધારે ખાસ થઈ ગઈ, કેમ કે આજે સમીના જે રીતના એમનો એક અલગ ઇનિશિયેટિવ છે જે માને છે કે તમારી જીવ દયા, જીવ પ્રત્યેની જે દયા છે દિલમાં છે, તો તમે જાતે પણ એક બીજો ઇનિશિયેટિવ લઈ શકો, પોતાની જાતે શું કરી શકો, એના માટે જીવ દયા આવી ગયા છે. અને અહીંયા પક્ષીઓને અને સ્પેશિયલી પશુઓને પણ કેવી રીતે બચાવવામાં આવે છે પ્રોસેસ આપણે જોઈશું.
તમને બહુ બધા અલગ અલગ વોર્ડ છે અહીંયા આપણે પશુઓનો વોર્ડ એન્ટર થતા જોયો, પક્ષીઓ જે છે એમને કેવી રીતે રાખવામાં આવે છે એ પણ જોયું, પણ જે આપણો પર્પસ છે ને કે ઉત્તરાયણ માટે જે ઘણા બધા દિવસ પહેલાથી જ લોકો પતંગ ચગાવવાનું શરૂ કરી દેતા હોય છે અને ત્યારે જે મુશ્કેલી થાય છે બર્ડ્સને, એ ખાસ જે છે આપણે બધાને જ બતાવવું છે, તો તેના માટે હવે આગળ શું કરીશું? સો અત્યારે પક્ષીઓને જ્યારે આ લોકો રેસ્ક્યુ કરીને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં લઈ આવે છે એ પછી એમને શું સારવાર આપવામાં આવે છે એ આપણે ચેક કરીશું, અને સાથે સાથે અમદાવાદને એ પણ કહીશું કે તમને ઇન્સ્ટન્ટ કોઈ આવું ઇન્જર્ડ બર્ડ મળ્યું તો તમારે તરત શું કરવું જોઈએ. હેલ્પલાઈન નંબર પર તમે ફોન કરો કે વોલેન્ટિયર્સ કે એનજીઓની ટીમ એમને લેવા આવે, ત્યાં સુધીના ગાળામાં તો તમે એનું ધ્યાન રાખશો ને એ તમને આગળ કહીએ. અને અંદર અત્યારે ઓટી વિભાગ ઓપરેશન થિયેટર છે એમાં આપણે જઈએ. બિલકુલ, આજે છે એ કબૂતર રિકવરી વોર્ડ છે, તો ત્યાં આપણે જોઈએ કે એ લોકો કેવી રીતના જ્યારે બર્ડ કોઈ આવે છે જે ઇન્જર્ડ હોય તો એની સારવાર કેવી રીતના એક ચાલી જ રહી છે, તો આપણે બધાને જ બતાવીશું. જોઈએ છીએ કે આ કબૂતર સેમ ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરાથી જ ઇન્જર્ડ થઈ ગયું છે અને કેવી રીતે એની પાંખ આખી કપાઈ ગઈ છે અને એમાંથી દોરા કાઢી રહ્યા છે. સી, તહેવારનો માહોલ છે એટલે ખુશીઓમાં આપણે આટલા હાર્ડકોર ઇમોશન્સ પણ એડ નથી કરવા, બટ કહેવાનો ખાલી એટલો જ મતલબ છે કે શા માટે ચાઇનીઝ દોરી ન વાપરવી એનું આ રીઝન છે કે આપણું સેલિબ્રેશન કોઈ બીજા માટે નુકસાનકારક ના બની જાય. સો યસ, અત્યારે આ રીતે બર્ડને એક રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે એ જ દેખાડવામાં આવી રહ્યું છે. બિલકુલ, આ રીતે જે છે દોરી ફસાઈ ગઈ છે, એટલે ઘણી વાર જે કહે છે ને કે સવારે ને સાંજે અમુક સમય તમે ન ચગાવો તો એ આના માટે જ. એક્ઝેક્ટલી, કે આ જે છે ને આ વસ્તુ તમે જુઓ તો અત્યારે તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી શું પ્રોસેસ હોય છે અને જીવદયાની ટીમ કેવી રીતના કામ કરે છે, અને આ દોરી ફસાઈ ગઈ છે ને કેવી રીતના નીકાળવામાં આવે છે, કેટલી તકલીફ થઈ રહી હશે જીવને આ જોઈને. આપણને આમ કહેવાય ને કે આપણે જોઈ નથી શકતા ખરેખર, એટલે આ હાલત થી જ્યારે તમને બર્ડ જો રસ્તા પર મળે તો ત્યારે ઇન્સ્ટન્ટ પણ શું કરવું એ જે છે આપણે શ્રવિન પાસેથી પણ જાણવું છે જે અહીંયા ક્યુરેટર છે. તો શ્રવિન, આ હાલતમાં બર્ડ જે છે તમારી પાસે આવતા હોય છે યુઝ્યુઅલી, પણ ઘણા બધા લોકોને રસ્તા પર પણ મળતા હોય કે આ જ હાલતમાં ગમે ત્યારે એમના ફ્લેટ નીચે મળે, ધાબા પર મળે, તો એમને શું કરવું જોઈએ? ઇન્સ્ટન્ટ ફર્સ્ટ સ્ટેપ શું હોવો જોઈએ? સૌથી પહેલા જ્યારે તમને બર્ડને ઇન્જરી વાળું મળે તો દોરી પોતાને જ કાઢવાનો ટ્રાય ના કરતા, કારણ કે આમાં શું હોય છે ઘણી વાર જે તમને દેખાય છે આમાં જ દોરી ઘણી વાર વિંગની ઉપર વીટેલી હોય છે અને એમાં બ્લીડિંગ તમે જેવા રીતે ખેંચવા જશો તો એનો પાંખ વધારે કપાઈ જાય છે દોરીથી. તો સૌથી પહેલાં હોય કે સપોઝ માની લો કે બ્લીડિંગ ચાલુ છે તો ભીનું ગોઝ કે બેન્ડેજ, આ જે કોટન છે એ પણ તમે થોડું ભીનું કરીને એના વિંગ ઉપર જ્યાં બ્લીડિંગ ચાલુ છે ત્યાં પ્રેશર લગાડીને દબાઈ દો. થોડું ધીમે હાથથી પ્રેશર મૂકી વિંગને બંધ કરી દો, પછી એ બર્ડને એક નાનું કે એવું કંઈક કાર્ટનમાં મૂકી દો અને એકદમ અંધારા અને શાંત વાતાવરણમાં એને મૂકી દેજો. ફોટો લેવાની જરૂર નથી બર્ડને, કંઈ કરવાનું ડિસ્ટર્બ નહીં કરશો. તમે જેટલા જ બર્ડને હાથમાં રાખશો અને પકડી રાખશો બર્ડ વધારે સ્ટ્રેસમાં આવીને મરી જશે. તો એટલે પછી એકવાર બોક્સમાં તમે મૂકી દો, પછી જે પણ રેસ્ક્યુ સેન્ટર નજીકમાં હોય કાં તો ત્યાં પોતે જ પહોંચાડી દો, કાં તો જે રેસ્ક્યુઅર છે એમના હેલ્પલાઈન ઉપર ફોન કરીને એમને બોલાવી લો બર્ડને કલેક્ટ કરવા માટે. તમારા વોલેન્ટિયર છે ને અલગ અલગ એરિયામાં પણ કામ કરતા હોય છે, તો વીટીવીના માધ્યમથી ખાસ મારે લોકોને એ જ મેસેજ આપવો છે કે ઉત્તરાયણના દિવસે અને ઘણા દિવસ પહેલાથી જ પતંગ ચગવાનું શરૂ થઈ જાય છે, તો આવા વોલેન્ટિયર છે એ કયો એવો હેલ્પલાઈન નંબર છે કે જે એમનાથી ડિરેક્ટ રીચ કરી શકે અને તમારા ત્યાં અહીંયા લાવવું હોય તો શું પ્રોસેસ હોય છે? અમારા બેસિકલી એક બે મેઇન એનજીઓ છે, એ લોકોના વોલેન્ટિયરના હેલ્પલાઈન નંબર્સ ઘણા એરિયા માટે છે, તો જે વોલેન્ટિયર જે એરિયાના ફ્રી હોય છે એ ડાયરેક્ટલી આવીને બર્ડ કલેક્ટ કરી જશે, અને પોતે જ તમને સપોઝ બર્ડ મળતા હોય તો તમે પણ હેલ્પલાઈન નંબરમાં ફોન કરીને એડ્રેસ પૂછી શકશો. તો તમને સપોઝ લાગે છે કે વધારે વોલેન્ટિયરને આવવામાં તકલીફ પડશે, ટાઈમ વધારે જશે અને બર્ડનું બ્લીડિંગ વધારે છે, તો બોક્સમાં મૂકીને પોતે જ તમે લઈને આવી જાઓ બર્ડના અહીંયા હેલ્પ સેન્ટર ઉપર જ. શર્બિન, આ રીતના જે બર્ડ આવતા હોય છે તો આમ કેટલો સમય લાગતો હોય લોકોને રિકવરી માટે? અને ખાસ એટલે આ બધાને જણાવવું છે કેમ કે એનાથી જો પોસિબલ હોય તો ઓછા પતંગ ચગાવે સવારે અને સાંજના સમયે. આ બર્ડને રિકવરી કરતા એમાં એકચુઅલી એનો ઇન્જરી ઉપર ડિપેન્ડ છે. ઘણા બર્ડ્સનું જે છે છેક પાંખ જે વિંગ વેબ હોય છે પટેજમ છેક નીચે સુધી કપાઈ જાય છે, અને ચાઇનીઝ દોરી અને જે એકદમ વધારે કાચની દોરી આવે છે એનાથી બર્ડનું હાડકું પણ કપાઈ જાય છે જોડે જોડે, કારણ કે આ બર્ડનું બોન્સ હોલો હોય છે, તો જ્યારે હાડકું કપાઈ જાય એટલે બર્ડનું ફ્રેક્ચર થઈ જાય છે, એટલે ફ્રેક્ચરના રિકવરીમાં મહિના સુધી તો આરામથી લાગી જાય.
અને ઘણા બર્ડ્સ નો એવો હાલત થઈ જાય કે આખું પાંખ જ કાપવું પડે છે, કારણ કે કશું બચ્યું જ નથી રિપેર કરવા માટે જ. તો એ બર્ડ નું જીવન પછી એકદમ કેપ્ટિવિટીમાં જ સ્પેન્ડ થઈ જશે. બિલકુલ, થેન્ક યુ શર્વિન. અને જે રીતના તમે જોયું કે સમીના તમે બહુ સરસ જગ્યાએ અમને લાવ્યા છો કે સ્પેશિયલી અમે આ પ્રોસેસ જોઈ શક્યા, આઈ થિંક આ જોયા પછી ઘણા બધા લોકોની આંખ ઉઘડી ગઈ હશે ખરેખર. અને એટલે જ કહીએ છીએ કે ખાલી સવારે અને સાંજે પતંગ ઉડાડવાનું બંધ નહીં કરવાથી આ વસ્તુ નહીં અટકે. ચાઇનીઝ દોરી અને જે કાચના દોરા આપણે વાપરીએ છીએ ને, એને કમ્પ્લીટલી બંધ કરી દઈએ. ખરેખર આપણી મજા બીજા કોઈ માટે સજા ના બનવી જોઈએ, આટલું નાનકડું આપણે ધ્યાન ના રાખીએ. સો સેફ ઉત્તરાયણ નો પેગ, હું થોડી ઇમોશનલ થઈ ગઈ છું. આપણે શરૂઆત કેવી રીતે કરી હતી અને અત્યારે જીવદયામાં આવીને, બટ ઓકે, ફેસ્ટિવલ છે, આપણે આપણો જુસ્સો યથાવત રાખીએ અને સાથે સાથે આટલા પ્રિકોશન્સ લઈએ. અને ક્યાંય પણ તમને કોઈ બર્ડ ઇન્જર્ડ દેખાય તો મારો ટાઈમ બગડશે અને હું આ કરી રહ્યો છું ને હું અહીંયા જઈ રહી છું ને બદલે સૌથી પહેલાં એને થોડું ફોકસ આપીએ. જેવી રીતે શર્વિને વાત કરી કે તમે એને અડકશો નહીં, ફોટોગ્રાફ્સ નહીં લેશો, ખાલી એક બોક્સમાં જ્યાંથી બ્લીડિંગ થતું હોય એને એના ઉપર કોટન મૂકીને એમને એક સાઈડમાં મૂકી રાખો જ્યાં સુધી વોલેન્ટિયર પહોંચે, નહીં તો પાંજરાપોળમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે, તમે પોતે એ પાંજરા સહિત એમને અહીંયા લઈ આવો. બસ એક આ નાનકડું કામ કરવાનું છે. બિલકુલ, આ નાનકડું કામ પણ ખૂબ જ અગત્યનું અને મહત્વનું કામ છે અને ખૂબ સારો મેસેજ જે છે આપણને મળ્યો છે. અને હવે આ કબૂતર જે છે એ હવે રિકવર થશે ધીરે ધીરે, કેમ કે જીવદયાના વોલન્ટિયર છે અહીંયા લઈ આવ્યા છે અને જે રીતના આખી પ્રોસેસ થઈ આપણે જે જોઈ છે એ રીતના અહીંયા થતી હોય છે પ્રોસેસ. તો સમીના અહીંયા આવ્યા તો આઈ થિંક ઇટ્સ ટોટલી વર્થ ઇટ. અને જે સેલિબ્રેશન જે છે એ તો કરવાનું જ છે, આપણે એન્જોય તો આપણે જે છે કરવાના જ છીએ, પણ સાથે સાથે આ બધા મેસેજીસ છે એ લોકોને આપવાનો મતલબ એ જ છે કે ભાઈ થોડી વધારે સેફટી સાથે સેલિબ્રેશન વિથ લિટલ બિટ મોર રિસ્પોન્સિબિલિટી. એક્ઝેક્ટ, રિસ્પોન્સિબલ રહીને તહેવાર મનાવો તો બધાને મજા પડશે, નેચર પોતે પણ એન્જોય કરી શકશે. હા, બાકી તો કલરફુલ રીતના જે બધી વસ્તુ લીધી છે પહેરીને આપણો આમ અલગ સ્વાગ અને ધમાલ તો થવાની જ છે. બટ સમીના, બધાને જે રીતના છે હેપી ઉત્તરાયણની સાથે સેફટીનો જે મેસેજ જે છે તમે બહુ સરસ રીતે આપ્યો છે, બીજું અંતમાં કંઈ કહેવા માંગશો એમને? સૌથી પહેલાં થેન્ક યુ સો મચ વીટીવીને એન્ડ દીપાલી, થેન્ક્સ ટુ યુ કે તમારા મીડિયમ થ્રુ હું લોકોને આ વસ્તુ દેખાડી શકી. અધરવાઇઝ રેડિયો પર ખાલી વાતો થાય છે. આ ઇમ્પેક્ટ બહુ સારો હતો અને આઈ હોપ કે આ મેસેજ એઝ ઇટ ઇઝ લોકો સુધી પહોંચે. સો મેક્સિમમ સ્પ્રેડ ધીસ અવેરનેસ અને બસ હેવ અ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. થેન્ક યુ. બિલકુલ, હેપી એન્ડ સેફ ઉત્તરાયણ, સેવ બર્ડ્સ પ્લીઝ. આ જોયા પછી તો હું ખાસ તમને કહું છું વીટીવીના માધ્યમથી કે સેવ બર્ડ્સ. પણ હા, ઉત્તરાયણને જે છે સેલિબ્રેશન આ જ રીતના આગળ વધારીશું. અલગ અલગ લોકોને મળવાનું છે કે જે વેલ નોન છે, જેમના ચહેરાઓથી તમે પરિચિત છો, જેમના અવાજથી તમે પરિચિત છો, તેવા લોકો સાથે ફરીથી હું પાછી આવીશ. પણ અત્યારથી એન્જોય કરો મસ્ત અને ફરીથી આ રીતના અલગ અલગ લોકો સાથે હું પરત ફરીશ. હેપી ઉત્તરાયણ ગાઈઝ, હેવ અ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. બાય બાય.